नमस्कार बाळको, धोरण चार विषय गणित गमत तेमा आपणे काले अभ्यासमां प्रश्न पहेलो जोयो हतो। आजे आपणे प्रश्न नंबर बे जोवानो छे। एमां तमने कीधुं छे नीचे आपेल समयने घड़ियाळमां दर्शावो। हवे तमने अहीं थोड़ाक चित्रों आपेला छे अने ए चित्रों एटले के घड़ियाळना छे, अलग अलग घड़ियाळ आपेली छे अने घड़ियाळमां तमने नीचे समय आपेला छे, बराबर। ए समय तमारे आ घड़ियाळमां दर्शावानो छे, बराबर बाळको। तो चालो आपणे ते समयने दर्शावी। पहेली घड़ियाळमां एनी नीचे तमने समय आप्यो छे 3:10। तो चालो केवी रीते दर्शावशो, तो याद राखजो बाळको के टपકાની એટલે કે આ પહેલી જે સંખ્યા હોય, બરાબર, એટલા વાગ્યા હોય, બરાબર। એટલે અહીંયા આપણે નાનો કાંટો દોરશું, તન ઉપર આપણે નાનો કાંટો દોરવાનો છે। તનને 10 કીધો, બરાબર, તો તનને 10, તન ક્યારે વાગે? મોટો કાંટો 12 ઉપર હોય ત્યારે। પછી 1 ઉપર આવે એટલે 5 મિનિટ, 2 ઉપર આવે એટલે 10 મિનિટ। તો મોટો કાંટો આપણે 2 ઉપર દોરશું આવી રીતે, બરાબર, એટલે આ 3:10 થઈ ગયા। તો આવી રીતે આપણે સમય દર્શાવવાનો છે। બીજી ઘડિયાળમાં તમને કીધું છે 6:40। તો ઝીંકો કાંટો હંમેશા પહેલી સંખ્યા હોય અહીંયા દર્શાવવાનો, એટલે 6 ઉપર પહેલાં ઝીંકો કાંટો દોરી લો। પછી તમને 6:40 કીધું છે, તો યાદ રાખજો બાળકો કે 12 ઉપર હોય ત્યારે 6 વાગ્યા હોય, બરાબર। પછી 3 ઉપર મોટો કાંટો હોય ત્યારે 6:15 થઈ હોય, અને 6 ઉપર મોટો કાંટો હોય ત્યારે 6:30 થઈ હોય। પણ તમને અહીંયા 40 કીધું છે એટલે અહીંયા 30 થયું હોય તો 5 વધારતા જાઓ, બરાબર। તો અહીંયા 35 અને અહીંયા 40। તો મોટો કાંટો આપણે કોના ઉપર દોરશું? 8 ઉપર। પછી તમને કીધું છે 4:45। તો પહેલાં સૌથી પહેલાં ઝીંકો કાંટો કેના ઉપર દોરવાનો? 4 ઉપર। તો ચાલો આપણે દોરી લઈએ। હવે 45 કીધું છે એટલે અહીંયા 9 ઉપર એટલે કે 4:45 વાગ્યા છે, એટલે આપણે 9 ઉપર દોરશું, બરાબર। પછી 2:20, તો ઝીંકો કાંટો પહેલાં 2 ઉપર દોરશું। 2:20 એટલે કે 2 અહીંયા વાગ્યા હોય તો 1 ઉપર કાંટો આવે તો 5 મિનિટ થાય, 2 ઉપર કાંટો આવે તો કેટલા થાય? 10 મિનિટ, અને 3 ઉપર કાંટો આવે તો 15 મિનિટ, અને 4 ઉપર કાંટો આવે તો 20 મિનિટ। 5 મિનિટ ગણતું જવાનું, બરાબર। તો 2:20 થઈ ગઈ। એના પછી તમને કીધું છે 3:15, તો ઝીંકો કાંટો પહેલાં આપણે 3 ઉપર દોરશું। પછી 3:15 એટલે કે અહીંયા 3 વાગ્યા હોય તો 5, 10 અને 15, તો મોટો કાંટો પણ કેટલા ઉપર આવશે? તેના ઉપર જ આવશે, પણ મોટો દોરવાનો, બરાબર। 3:15 વાગ્યા છે। એના પછી તમને કીધું છે 7:35, તો ઝીંકો કાંટો આપણે સૌથી પહેલાં 7 ઉપર દોરશું, અને 35 એટલે કે ત્યાં જ મોટો કાંટો દોરશું, કારણ કે અહીંયા 7:30 વાગે અને 5 મિનિટ એના ઉપર જ થાય, એટલે 2 કાંટા આપણે ભેગા દોરશું, બરાબર। તો આવી રીતે દોરવાનું છે। હવે એની નીચે તમને થોડાક પ્રશ્ન આપેલા છે, તો ચાલો આપણે જોઈ। શું તમને આકાશ દર્શન ગમે છે? જો હા તો હવે તમને રસ પડશે। એમાં અ, તમારા વિસ્તારમાં સૂર્ય ક્યાં સમયે ઉગે છે? તો આપણે સવારમાં સૂર્ય કેટલા વાગે ઉગે છે? તો બાળકો, સવારે સૂરજ છે એ વહેલી સવારે એટલે કે 6 ઉગી જાય, એટલે આપણે એ લખશું સવારે 6 ઉગી જાય છે, બરાબર। પછી બ, સૂર્ય ક્યારે આથમે છે? તો આપણે સૂર્ય છે એ રાતે 5:30 આથમી જાય, તમે જોજો, એટલે અહીંયા આપણે લખશું સાંજે 5:30। હા બાળકો, એવું પણ બને કે ક્યારેક વહેલો પણ આથમી જાય અને ક્યારેક મોડો પણ આથમે છે। શું દરરોજ સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય સરખો હોય છે? તો કે ના, કારણ કે ક્યારેક વહેલું પણ ઉગી જાય અને વહેલો પણ આથમી જાય, અને ક્યારેક મોડો પણ ઉગે અને મોડો પણ આથમી જાય, વાતાવરણ મુજબ હોય।
જુદા જુદા મહિનાઓમાં સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય સમાચાર પત્રમાં જુઓ તો જો મહિના મુજબ પણ હોય, બરાબર છે? એટલા માટે તમને અહીંયા સમાચારમાં જોવાનું કીધું છે.